નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સૌ પ્રથમ મુસ્લિમ બિરાદર અને રમજાન ઈદ ની શુભકામનાઓ. અમદાવાદ સહિત દેશભરમાં હર્ષોલ્લાસ સાથે રમજાન ઈદ ની ઉજવણી. ભગવાન જગન્નાથજીને નિજ મંદિરમાં મહાઆરતી સાથે પ્રસ્થાપિત કરાયા. દાહોદ જિલ્લામાં નવનિર્મિત મોડેલ શાળા અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ. રમજાન માસની સખત ગરમીમાં લાંબા સમયના રોજા, આખો મહિનો નમાજ, જકાત, કુરાને મસ્જિદનું પઠન વગેરે સારા કાર્યો કર્યા પછી પણ મહિનાના અંતે સવાલ માસની પ્રથમ તારીખે મુસ્લિમો જે ખુશીનો તહેવાર મનાવે તેને ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદ કહેવામાં આવે છે. આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદનો તહેવાર ખૂબ જ શાંતિ અને કોમી એકલાસપૂર્વક મનાવી રહ્યા છે. આજે સવારે અમદાવાદ સહિત ગુજરાતભરમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી પછી એકબીજાને ગળે મળીને મુબારકબાદી પાઠવી હતી. દેશના જુદા જુદા ભાગોમાં આજે વહેલી સવારે મુસ્લિમોએ મસ્જિદમાં જઈ નમાજ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવ્યું હતું, તેમજ એકબીજાના ઘરે જઈ ઈદની શુભકામનાઓ પણ આપી હતી. ગરીબોને અનાજ, ફ્રૂટ અને રોકડ રકમ આપી ઈદના દાનનું પુણ્ય પણ કમાયું હતું. તો ઈદ નિમિત્તે અમદાવાદની નાની મોટી મસ્જિદોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઈદના તહેવાર નિમિત્તે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે જ ઈદના તહેવારની શુભેચ્છાઓ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી તેમજ રાજ્યના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના મહાનુભાવોએ પાઠવી છે. શહેરમાં 139મી રથયાત્રા હર્ષોલ્લાસ અને કોમી એકતા સાથે ગઈકાલે પૂર્ણ થઈ અને શહેરમાં 139મી રથયાત્રા હર્ષોલ્લાસ અને કોમી એકતા સાથે ગઈકાલે પૂર્ણ થઈ અને ભગવાનના ત્રણેય રથો નિજ મંદિરે પરત ફર્યા. આજે સવારે ભગવાનની પૂજા અર્ચના કરી રથમાંથી પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરના ગર્ભગૃહમાં ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સૌ પ્રથમ ભગવાન રથમાં બિરાજમાન હતા ત્યારે તેમની નજર ઉતારવામાં આવી હતી. તેની પાછળનું કારણ, ગઈકાલે ભગવાન નગર યાત્રાએ નીકળ્યા હતા ત્યારે હજારોની મેદનીએ તેમને જોયા હતા, માટે તેમની નજર ઉતારવામાં આવી તેવી એક લોકકથા જોડાયેલી છે. આવી જ રીતે નિજ મંદિરમાં ભગવાન જ્યારે ગઈકાલે પરત ફર્યા ત્યારે તેઓ આજે સવાર સુધી રથમાં જ બિરાજમાન રહ્યા હતા, તેની પાછળ પણ એક રોચક લોકવાયકા જોડાયેલી છે, જેમાં એવું કહેવામાં આવે છે કે ભગવાનના પત્ની રૂક્ષ્મણીજીએ ભગવાનને જણાવ્યું કે આપના ભાઈ બહેન સાથે રથયાત્રાએ નીકળ્યા ત્યારે મને લઈ જવાનું કેમ ભૂલી ગયા, જેના લીધે ભગવાનને રથમાં રાતવાસો કરવો પડ્યો. આખરે રૂક્ષ્મણીજીને મનાવીને સવારે નિજ મંદિરમાં ભગવાને પ્રવેશ કર્યો હતો. આ લોકવાયકા છે, તેની સત્યતા અને તેની પાછળના રહસ્યો હજુ પણ અકબંધ છે. વાત જે પણ હોય તે આજે સવારે ભગવાનને રથમાંથી નિજ મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત કરાયા ત્યારે જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ તેમજ મંદિરના ટ્રસ્ટ મહાનુભાવો અને ભક્તોની હાજરીમાં ભગવાનને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવી અને ખૂબ જ હર્ષોલ્લાસ અને જય રણછોડ માખણચોરના નારા સાથે તેઓને નિજ મંદિરમાં પ્રસ્થાપિત કરાયા હતા. ત્યારબાદ મહાઆરતી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા છેવાડાના આદિવાસી તાલુકા ગરબાડા ખાતે રૂપિયા 5.50 કરોડના ખર્ચે મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ, અદ્યતન સુવિધા અને યુક્ત નવનિર્મિત ભવનોનું લોકાર્પણ તથા ક્ષેત્રના આદિવાસી બાળકો
ને સ્થાનિક કક્ષાએ ઉચ્ચ શિક્ષણ મેળવે તે હેતુથી શરૂ કરાયેલી સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજનો શુભારંભ રાજ્યના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક ભવનને ખુલ્લું મૂકતા જણાવ્યું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં જ્ઞાનની અલગ જગાવી છે અને તેના માટે રાજ્ય સરકારે શૈક્ષણિક સુવિધાઓની તમામ ઉપલબ્ધિઓ સાથે મક્કમતાપૂર્વક નિર્ધાર કર્યો છે કે આદિવાસી વિસ્તારનો વિકાસ થાય. સ્થાનિક કક્ષાએ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થતા હવે આદિવાસી વાલીના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે છેક દાહોદ, ધાનપુરા કે દેવગઢ બારિયા સુધી જવું નહીં પડે. બાળકો શિક્ષણ દ્વારા ઉચ્ચ કારકિર્દી ઘડે તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. જિલ્લા પ્રભારી ચુડાસમાએ લાલા કરતા જણાવ્યું કે વિકાસનો વિરોધ કરનાર તત્વોને ઓળખી લઈ તેઓને આવનારા દિવસોમાં જડબાતોડ જવાબ આપવા જણાવતા રાજ્ય સરકાર દાહોદ પંચમહાલ જિલ્લાના પછાતપણાના કલંકને દૂર કરવા શાસન ધુરા સંભાળ્યા પછી 5 વર્ષમાં રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈની સુવિધાઓ પૂર્ણ કરવા સાથે આણંદ, ખેડા જેવા વિકસિત જિલ્લાની હરોળમાં લઈ જવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારના શૈક્ષણિક કાર્યક્રમો અભિગમ થકી દાહોદ જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે. ચુડાસમાએ વધુમાં જણાવતા જણાવ્યું કે દાહોદ જિલ્લામાં બીપીએલ લાભાર્થીઓને 1 લાખ એલપીજી ગેસ કનેક્શન પૂરા પાડી માતા બહેનોને લાકડા છાણાના ધુમાડા તથા ક્ષયના ભયંકર રોગથી મુક્તિ આપવા રાજ્ય સરકારે માનવીય અભિગમ અપનાવ્યો છે તેમ જણાવતા ગરીબો માટે વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી બચુભાઈ ખાવડે જણાવ્યું કે ગરબાડા જેવા આદિવાસી વિસ્તારમાં આઝાદી પછીના 66 વર્ષ પછી વિકાસની રહી ગયેલી ખામીઓને સુધારી તેમાં છેવાડાના માનવી સુધી તેનો લાભ મળે તેવી જોગવાઈ આ સરકારે કરી છે. દાહોદ જિલ્લાની સિંચાઈ સુવિધા 1100 કરોડની કડાણા આધારિત યોજનાનું તથા ગરબાડા તાલુકાના હાફેશ્વર યોજના દ્વારા પાટા ડુંગરી ડેમમાં પાણી લાવવાની સિંચાઈ સુવિધા અપાશે તેમ ખાવડે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ફતેપુરા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા, પ્રવાસન નિગમના ડિરેક્ટર અમિતભાઈ ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારા, જિલ્લા કલેક્ટર LP પાડલિયા, જિલ્લા પોલીસ વડા મનોજ નિનામા, કાર્યપાલક ઇજનેર મનોજ શેઠ, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સવિતાબેન બાભોર, અગ્રણીય અજીતભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહિન્દ્રબેન રાઠોડ, મહિલા અગ્રણીય શાંતાબેન ગણાવા સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ ગ્રામજનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરીથી એસ લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા સર્વે બિરાદરોને રમઝાન ઈદની શુભકામનાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.